डॉ साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર રજશાસ્ત્ર વિષય અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ટીવાય બી એમાં પેપર નંબર સિક્સ પીએસસીએમ સિક્સ આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓ અંતર્ગત એકમ નંબર ઓગણત્રીસ એમ એન રોય વિશે છે જેની આપણે આજના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું આના અગાઉના લેક્ચરમાં મેં એમ એન રોયના વિચારોની પૂર્વ ભૂમિકા અને એમના પુસ્તક અંગેની વાતો કોમેન્ટન અંગેની એમની વાતો સંગઠન અંગેના એમના વિચારો એની ચર્ચા આપણે કરી કા છે જ્યાં આપણે અટકા છીએ ત્યાંથી આપણે આજના વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું એટલે કે સંશાનવાદનો પ્રશ્ન ઇન્ડિયા ટ્રાન્ઝેક્શન વિશેનું એમના વિચારો સંગઠન વિશેના વિચારો દ્વિતીય વિશ્વયુદ્ધ વિશેના એમ એન્ડ રોયના વિચારો ત્યાં સુધી આપણે એની ચર્ચા કરી લીધી છે હવે પછી નેક્સ્ટ આપણે વાત કરીશું કાર્ય પદ્ધતિની સમસ્યાઓ અંગે એટલે એમ એન્ડ્રોયના એમના શું વિચાર છે એ આપણે આગળ સમજીએ કાર્ય પદ્ધતિની સમસ્યાઓ અંતર્ગત સંસ્થાન વિરોધી સંઘર્ષ દરમિયાન એમ એન રોય અને અન્ય સામ્યવાદી નેતાઓએ ક્રાંતિના નવા સ્વરૂપના પ્રભાવ અંગે ગંભીરતાથી વિચાર કર્યો આ પ્રયત્નમાં રોય માસવાદી સિદ્ધાંતના કેન્દ્રીય વિચારોની જાળવણી કરવા તત્પર હતા તેમણે પૃથક્કરણ કર્યું પરંતુ ભારતીય સમાજ જુદી જ ઐતિહાસિક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યો હતો જે ચોક્કસ સીમામાં અભિવ્યક્ત થયો તેઓ સંસ્થાનવાદી સંદર્ભમાં ભારતીય શ્રમિક વર્ગમાં માળખાકીય પરિવર્તન લાવવામાં નિષ્ફળ ગયા તેમના પૃથકરણો આધુનિક મૂડીવાદી સમાજોના વર્ગ માળખા માટે ઉપયોગમાં લેવાયેલ વિભાવનાઓ પર આધારિત હતા તેમણે ક્રાંતિનું મોડેલ નક્કી કરતી વખતે ભારતીય શ્રમિક વર્ગની વિવિધ લાક્ષણિકતાઓની અવગણના કરે પ્રશિષ્ટ માર્ક્સવાદમાં શ્રમિકોના બે ધ્યાન ખેંચતા લક્ષણો અગત્યના છે કે જે જોઈએ તો વિયોજન અને વર્ગ ચેતનાનો વિકાસ પરંતુ ભારતમાં શ્રમિક વર્ગ સજાતીય વર્ગ ન હતો ફેક્ટરી પદ્ધતિમાં જોડાવા છતાં તેમણે ધર્મ વર્ગ અને સમાજની મૂળભૂત જવાબદાર મૂળભૂત વફાદારી જાળવી રાખી હતી તદુપરાંત સંસ્થાનવાદી શ્રમ બજારના સ્વરૂપને કારણે બાગબાની અને ખાણોમાં મોટા પાયા પર સ્થળાંતર કરેલ અને સિઝનલ જે આપણે કહીએ છીએ તેવા મજૂરોની ભરતી કરવામાં આવી આ મજૂરોને અર્ધ શ્રમિક અને અર્ધ ખેડૂતો કહેવામાં આવતા હતા કારણ કે તેઓએ પોતાના ગામો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો વધારે સૂચક સત્ય તો એ હતું કે વીસમી સદીમાં ઔદ્યોગિક શ્રમિકો સંખ્યાત્મક દ્રષ્ટિએ બિન મહત્વના હતા તેઓ મુંબઈ કલકત્તા મદ્રાસ કાનપુર જમશેદપુર જેવા મોટા શહેરોમાં કેન્દ્રિત થયેલા હતા પરંતુ પ્રશિષ્ટ માર્ક્સવાદી શ્રમિકોના લક્ષણો તે ધરાવતા ન હતા આ ખોટા અર્થઘટનને કારણે રોયને સાચું મોડલ ઊભું કરવામાં અથવા ક્રાંતિના વિકાસમાં નિષ્ફળતા મળી નહીં તો તેમણે રાષ્ટ્રવાદ અને સામ્યવાદની માંગણીઓને સફળતાપૂર્વક સંકલિત કરી હોત આ કાર્ય માવોત્સે તુંગે પૂર્ણ કર્યું હતું હવે આપણે જાણીશું તેમના ઉદ્દામ માનવવાદ અંગેના વિચારો રેડિકલ હ્યુમાનિઝમ અંગેના એમના વિચારો માર્ક્સવાદની આલોચના એની અંતર્ગત આપણે સૌ પ્રથમ એ અંતર્ગત જો જોઈએ તો ઉદ્દામ લોકશાહી પક્ષને વિખેરી નાખ્યા બાદ રોએ પોતાના વિચારોની પુનઃ સમીક્ષા કરી અને ઉપયોગમાં લીધેલ કેટલીક વિભાવનાઓને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો આ તપાસે તેમને માર્ક્સવાદના કેટલાક મુદ્દાઓ પર આક્રમણ કરવા પ્રેરા યુદ્ધ દરમિયાન અને પછીના બનાવોને કારણે રોયને પ્રતીતિ થઈ કે સોવિયેટ

પૂર્વ યુરોપમાં સામ્યવાદી સરમુખત્યાશાહીની સ્થાપના માર્શલ યોજનાનો વિરોધ વગેરે બાબતમાં સોવિયેટ નેતાઓના કાર્યોએ તેમને માનવા પ્રેર્યા કે તેઓ મહાસત્તા બનવાની ઈચ્છા ધરાવે છે એમએન રોયે માર્ક્સે આપેલ ઇતિહાસના આર્થિક અર્થઘટનની પણ ટીકા કરે તેમણે એવી દલીલ કરી હતી કે વ્યક્તિને સમષ્ટિનો અંશ ગણીને માસવાદે વ્યક્તિની સ્વાયત્તતાની અવહેલના કરે છે રોયના મતાનુસાર વ્યક્તિનું અસ્તિત્વ સામાજિક સંસ્થાઓના અસ્તિત્વ પૂર્વેનું હતું તેમણે આગળ જણાવ્યું કે સુસંસ્કૃત સમાજનો આદર્શ સમાજવાદ એ સામ્યવાદ નહીં પણ સ્વતંત્રતા હોવો જોઈએ આ સંદર્ભમાં ઉદ્દામ માનવવાદનું વર્ણન કરતા તેઓ કહે છે કે આપણે વસ્તુઓના કાર્યક્રમના કેન્દ્રમાં મનુષ્યને રાખીએ છીએ બીજાઓ સામૂહિક અહમના બદલાવ માટે મનુષ્યત્વનો ભોગ આપે છે હવે તેમણે ક્રાંતિના માર્ક્સવાદી મોડલને સમયાંતિત ગણાવ્યું આધુનિક રાજ્યોની લશ્કરી સત્તાને કારણે બળવો કર્યા વિના ક્રાંતિ અશક્ય છે તેમણે વિશ્વવ્યાપી અપીલની ચિંતન દ્વારા માર્ગદર્શન પામતી સંમતિ દ્વારા ક્રાંતિ સંમતિ દ્વારા ક્રાંતિના વિચારને રજૂ કર્યો ઓગણીસો સુડતાલીસ થી ચોપનના જીવનના છેલ્લા વર્ષોમાં તેમણે ઉદ્દામવાદી માનવવાદની હિમાયત કરી પશ્ચિમી ચિંતકો ટૂટગોટ અને કોન્ડનની જેમ તેમણે અનુભવ્યું કે વિજ્ઞાનની પ્રગતિએ મનુષ્યની સર્જનાત્મક શક્તિઓને મુક્ત કરી છે તેમણે નવા શબ્દને પ્રચલિત કરવાની જરૂરિયાત સ્પષ્ટ કરી કારણ કે પ્રવર્તમાન વિવિધ ચિંતન ભારતીય સમાજની સમસ્યાનું નિરાકરણ લાવવામાં અસમર્થ હતું તેમની દલીલ હતી કે તેમના રાજકીય ચિંતનમાં વ્યક્તિ અને નૈતિક મૂલ્યો માટે સ્થાન છે અને કોઈપણ સામાજિક વ્યવસ્થાની યોગ્યતા તેના વ્યક્તિગત સભ્યોને આપવામાં આવતી સ્વતંત્રતા પર આધાર રાખે છે તદુપરાંત તેમની આસપાસનું રાજકારણ તકવાદી બન્યું છે અને જાહેર બાબતોમાં માનવીય અંશ દાખલ કરીને તેનો ઉપાય શોધી શકાય તેઓ માનતા હતા કે રાજકારણમાં ભાગીદારીનો હક એ માત્ર ને માત્ર ચૂંટણીમાં મતદાન કરવા પૂરતો સીમિત છે સંપૂર્ણ લોકશાહીની સ્થાપના માટે આ વિચારને પુન તપાસવું જોઈએ આ ઉપરાંત રાજકારણનું માનવવાદી મોડેલ એમણે રજૂ કર્યું હ્યુમાનિસ્ટ મોડેલ ઓફ પોલિટિક્સ રોયના રાજકારણના નૂતન મોડેલના સિદ્ધાંતે આધ્યાત્મિકતા રાષ્ટ્રવાદ અને સામ્યવાદને જાકારો આપ્યો અને ભૌતિકવાદનો સ્વીકાર કર્યો કારણ કારણ કે કે રોયના મતે ભૌતિકવાદ જ માત્ર શક્ય ચિંતન છે તે કુદરત અંગેનું જ્ઞાન વાસ્તવિક સ્વરૂપે રજૂ કરે છે નૂતન માનવવાદના પાયાના ત્રણ તત્વો છે તાર્કિકતા નૈતિકતા અને સ્વતંત્રતા રોયે દલીલ કરી કે મનુષ્ય તેના વાતાવરણને આધીન છે પરંતુ માનવીનું તાર્કિક સ્વભાવ તેને કુદરતી બનાવોના સ્પષ્ટીકરણ માટે દબાણ કરે છે તાર્કિક પ્રાણી હોવાને કારણે માનવી ભૌતિક અસ્તિત્વના સંઘર્ષમાં રોકાયો છે આ સંઘર્ષ બે સ્વરૂપ ધારણ કરે છે એક રીતે તમે આ વિચારો તો સ્વતંત્રતા એ પ્રક્રિયા છે નહીં કે સંપૂર્ણ વિચાર રોયની દલીલ હતી કે તાર્કિક પ્રાણી તરીકે મનુષ્ય સ્વતંત્રતાની શોધમાં કુદરતને પોતાના અંકુશમાં રાખવા પ્રયાસ કરે છે અને માનવી તરીકે વ્યક્તિની આંતરિક શક્તિના ઉઘાડ પરની તમામ મર્યાદાઓ ક્રમશઃ અદૃશ્ય થાય છે રોયના વૈજ્ઞાનિક રાજકારણનો કેન્દ્રીય વિચાર વ્યક્તિની સ્વતંત્રતા છે તેમણે માનવીના સાર્વભૌમત્વનો અનાદર કરનાર દરેક વિચારસરણીને પડકાર આપ્યો પ્રવર્તમાન વિચારસરણીના વિકલ્પ તરીકે રોયે વ્યક્તિના સાર્વભૌમત્વ પર આધારિત નવીન સમાજ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાની ઈચ્છા રજૂ કરી હવે આપણે જાણીએ એમના પક્ષવિહીન લોકશાહી અંગેના વિચારો પાર્ટીલેસ ડેમોક્રેસી અંગે તેઓ શું માનતા હતા પક્ષીય રાજકારણના અનુભવને કારણે રોએ માત્ર રાજકીય કાર્યના પ્રેરક હેતુ માટેના સત્તાના લક્ષ્યની ટીકા કરી હતી તેમણે દલીલ કરી હતી કે વ્યવસ્થિત સામાજિક જીવન જેટલું જ રાજકારણ જૂનું છે અને આથી સમજવું જોઈએ કે રાજકારણ અને સંબંધિત પક્ષો એકબીજા સાથે એક સરખી રીતે સંબંધિત નથી તેમ હંમેશા એક સાથે પણ નથી આથી રાજકીય પક્ષોના અસ્તિત્વ વિના પણ રાજકીય પ્રવૃત્તિઓ શક્ય છે તેમ તેઓ માનતા હતા કારણ કે રોયની દ્રષ્ટિએ પક્ષ પદ્ધતિ લોકોના પ્રતિનિધિત્વના માધ્યમ તરીકે અપૂરતી છે તે વ્યક્તિને અસરકારક રાજકીય કાર્ય કરવા માટેની મહત્વની તકથી વંચિત રાખે છે મત આપવાનો અધિકાર રાજકીય ભાગીદારીને શક્ય બનાવતો નથી તદુપરાંત પક્ષનું શાસન નાગરિકોની લઘુમતીનું શાસન બને છે જે લોકોની આકાંક્ષાઓનું અને તેની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે પ્રતિનિધિત્વ યુક્ત સરકાર મહદઅંશે જે પક્ષ તેમના પર અંકુશ ધરાવે તેનું જ પ્રતિનિધિત્વ કરે છે તે લોકશાહીના આંશિક ભાગનું જ પ્રતિનિધિત્વ કરે છે છેવટે રોય જણાવે છે કે પક્ષ પદ્ધતિ જાહેર જીવનમાં અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર પ્રતિ દોરી જાય છે કેમકે આ પદ્ધતિ લોકો માટે નહીં પરંતુ નેતા માટે કાર્ય કરે છે સંસદીય લોકશાહીની ખામીઓ દૂર કરવા માટે રોયે સુસંગઠિત લોકશાહી અને ભાગીદારયુક્ત નાગરિકતાનો વિચાર રજૂ કર્યો આમ રાજકીય માળખાને અનુરૂપ નવીન આર્થિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હોય છે રોયના મતે વિકેન્દ્રિત વ્યવસ્થા કે જેમાં રાજ્યના કાર્યો જાગૃત લોકોના મુક્ત અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા થતા હોય તે આ સમસ્યાનું આંશિક નિરાકરણ છે લોકો દ્વારા ઘડાયેલ નીતિઓને સંકલિત કરવા અને દેખરેખ રાખવા માટે રાજ્ય સલાહકાર અને વહીવટી તરીકે કામ કરે છે લોકો સ્થાનિક સમિતિઓમાં ભાગ લેશે કે જે તેમને પોતાનો સાર્વભૌમ અધિકારો માટે જાગૃત કરશે નૂતન સામાજિક વ્યવસ્થાની આર્થિક પ્રવૃત્તિઓની ત્રણ વિશેષતાઓ છે એ ત્રણ જો આપણે જોઈએ તો એમાં સૌ છે સહકારનું અર્થતંત્ર બીજું છે કેન્દ્રીકૃત આયોજન કે જે ખૂબ અગત્યનું છે અને ત્રીજું છે વિજ્ઞાન અને ટેકનોલોજી આ ત્રણેય બાબતો વિદ્યાર્થી મિત્રો અગત્યની છે રોય મૂડીવાદ અને આર્થિક બાબતમાં સરકારના તટસ્થપણાના સિદ્ધાંત અને રાજકીય સમાજવાદના ટીકાકાર બન્યા ત્યારથી તેમણે એવા અર્થતંત્રનો વિચાર કર્યો કે જે બૃહદ વિકેન્દ્રીકરણ અને સહકારના પાયા પર રચાયેલ હોય આર્થિક પ્રવૃત્તિઓ જિલ્લા પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ બહુ ધ્યેય સહકારી સોસાયટીઓ દ્વારા સંચાલિત થવી જોઈએ અને તે જ રીતે આયોજન ગ્રામ કક્ષાએથી થવું જોઈએ આ ખૂબ અગત્યની બાબત છે માનવીની સ્વતંત્રતાની ઈચ્છા સાથે આર્થિક વિકાસની સમસ્યાઓનું સમાધાન કરાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ તેમ તેઓ માનતા હતા આ સમગ્ર ચર્ચા પરથી એટલું તો ફલિત થાય છે કે એમ રોય તેમની કારકિર્દીની શરૂઆત માસવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી કરી પરંતુ વર્ષો બાદ તેમાંથી વિભ્રમિત બન્યા અને છતાં પણ તેમની સાથે રહી તેમની નિષ્ઠા ક્રાંતિ એક મેઘાવી વ્યક્તિઓ દ્વારા રજૂ થયેલ રૂઢિભંજક વિચારોની અગ્રદૂત હોય છે ક્રાંતિકારી વિચારોના અસ્તિત્વમાં મૌલિકતા છે તેમના મતે ક્રાંતિ કરતા પહેલાં વૈચારિક ક્રાંતિ થવી જોઈએ કોઈ પણ ક્રાંતિ તમે કરો એની પહેલાં તમે તમારા વિચારોમાં વૈચારિક ક્રાંતિ અગત્યની છે ઉદ્દામ લોકશાહીના સિદ્ધાંતમાં તેમણે જણાવ્યું છે કે વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ માર્યા સિવાય સમાજની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમાજની પુનઃવ્યવસ્થા કારણભૂત બનાવવી જોઈએ એટલે કે ક્રાંતિને હિંસા કે વ્યક્તિઓના સત્તાના સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી પરંતુ તાત્વિક પુનરોદ્ધાર દ્વારા લોકોની દ્રષ્ટિ અને બદલાવના ઉપાય તરીકે ક્રાંતિ જરૂરી છે હવે ઇન શોર્ટમાં આખું આ સમજી લીધા બાદ જોઈની આલોચના કરીએ તો જ્યારે કોઈ પણ ચિંતન તત્કાળ રાજકીય કાર્યોમાં ન પરિણમે તો પણ રાજકીય ચિંતકોના વિચારો સામાજિક અને રાજકીય પરિવર્તન પાછળ રહેલા હોય છે એમ એન રોય સંસ્થાનવાદી શાસનને ગતિશીલ બનાવનાર બૌદ્ધિક પરંપરાનો વિરોધ કરનાર નેતાઓમાંના પ્રથમ નેતા તરીકે યાદ રહેશે કે જેણે ભારતીય સમાજનું માસવાદી પૃથક્કરણ કરવાનો પ્રયાસ કર્યો એ સિદ્ધાંતોને આધારે પોતાના જીવનને ગોઠવ્યું અને છતાં પણ તેઓ ભારતીય ઇતિહાસની કરુણાંત મૂર્તિ તરીકે ઓળખાયા છે ચિત્રાયા છે તેમની રાજકીય કારકિર્દી વિવિધ નિષ્ફળતાઓથી ભરેલી લાગે અને રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં તેમની જે વ્યવહારિક પ્રાપ્તિઓ છે તે બહુ અલ્પ જેવી રહી એમ આપણે કહી શકીએ અને આમ છતાં પણ રોયને આપણે રાજકીય કાર્યોને બદલે તેમના લખાણોને આધારે રાજકીય વિચારક તરીકે મુલવીએ અને એ મુલવણી કરતાં આપણને એવું લાગે છે કે તેમાં બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે રોય માર્ક્સવાદ સાથે જોડાયેલા હતા તે દરમિયાન તેમના કાર્યમાં પદ્ધતિની ખામીઓ હતી પોતાના માનવતાવાદી તબક્કામાં તેમણે આ બધી માન્યતાઓને જાકારો આપ્યો પરંતુ તેની સમાંતર ઉદાર રાજકીય સંસ્થાઓ જેવી કે સંસદ પક્ષ પદ્ધતિ ચૂંટણીઓ વગેરેની ટીકા કરે આ નૂતન અભિગમ અને ચિંતને સમર્થન આપ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ શિક્ષણ અને સહકારનું જીવન વ્યક્તિ વચ્ચે સંવાદિતા સ્થાપે છે રોયે આપણા સમાજની સામાજિક અને રાજકીય સમસ્યાઓનો અભ્યાસ કર્યો પરંતુ પરિપૂર્ણ ચિંતન સ્વરૂપે તેમની પાસે તેનો કોઈ ઉકેલ નક્કર પ્રમાણમાં ન હતો એમ કહી શકીએ તેમણે સમાજનું જે ચિત્ર દોર્યું તેમાં સંપૂર્ણ સુસંગત કે સુસંબંધ એ ચિત્ર નહોતું તેમના દાવામાં અપ ક્યાંક આપણને એવું લાગે છે અને એટલા માટે જ કોઈ પણ રીતે તેઓને ગાંધી કે નહેરુની કક્ષાના આપણે ચિંતક ન ગણી શકીએ પણ આમ છતાં તેમનું જે કોન્ટ્રીબ્યુશન હતું એ અગત્યનું ચોક્કસ હતું એમ આપણે એનું ચિંતનના અભ્યાસ પરથી આપણે એવું કહી શકીએ ઇન શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો સારાંશ રૂપે આપણે એવું કહી શકીએ કે આ એકમમાં એમ એન રોયના ભારતીય કરનાર વ્યક્તિ તરીકે એમને આપણે યાદ કરવા જોઈએ તદુપરાંત માર્ક્સવાદથી વિભ્રમિત થયેલ અને તેની વૈકલ્પિક વૈચારિક પદ્ધતિ ઉદ્દામ માનવવાદની રજૂઆત કરનાર તરીકે પણ રોયનો અભ્યાસ આપણે કર્યો અંતમાં તમને તેમની પદ્ધતિઓને મર્યાદાઓ બતાવવામાં આવી છે એવી અપેક્ષા છે કે આ એકમ મેં તમને પૂરતી આંતરદ્રષ્ટિ પૂરી પાડી છે સ્વાધ્યાય પણ જોઈ લઈએ એક પ્રશ્ન અહીં આપેલો છે મેં એમ એન વિચારો વિગતવાર સમજાવો ફરીવાર મળીશું નવા જ ટોપિક સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા મેં સંદર્ભ સૂચિ પણ આપેલી છે